તો ભારત પાકિસ્તાન મેચને લઈને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સુરક્ષા વ્યવસ્થાનું ગ્રાઉન્ડ રિહર્સલનું આયોજન સ્ટેડિયમ અને સંવેદનશીલ વિસ્તારોમાં જળબે સલાક બંદોબસ્ત ચૌદ ઓક્ટોબરે ભારત પાકિસ્તાન વચ્ચે મેચ યોજાશે તો સુરક્ષા વ્યવસ્થાનું ગ્રાઉન્ડ રિહર્સલ કરવામાં આવશે કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય તે માટે ગ્રાઉન્ડ રિહર્સલ જેમાં બંદોબસ્તની વાત કરીએ તો ડીસીપી કક્ષાના ઓગણીસ જ્યારે એસીપી કક્ષાના એકતાલીસ અધિકારીઓ હાજર રહેશે પોલીસ કર્મચારીઓ હાજર રહેશે ગઈકાલે ગૃહ મંત્રી હરસંઘવીએ પણ સ્ટેડિયમની મુલાકાત લઈને તમામ બાબતોની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી તો સાથે ત્રીજા ત્રીજી આંખથી સતત આ મેચ ઉપર નજર રાખવામાં આવશે વોર્મ બુલેટિનની શરૂઆત કરીશું બદલાયેલી તારીખોના સમાચારની સાથે જી હા રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવાઈ હતી પરંતુ હવે એ તારીખોમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે રાજસ્થાનની જે ચૂંટણીની તારીખો છે એ તારીખો બદલાઈ રહી છે વિધાનસભાની ચૂંટણીઓની તારીખો હવે બદલાઈ રહી છે અને રાજસ્થાનની જો વાત કરવામાં આવે હવે પચીસ નવેમ્બરના રોજ રાજસ્થાન ખાતે વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે રાજસ્થાનમાં પચીસ નવેમ્બરે મતદાન હવે કરવામાં આવશે મતદાન કરાવવામાં આવશે પહેલાં ત્રેવીસ નવેમ્બર જાહેર કરાઈ હતી ત્રેવીસ નવેમ્બરના રોજ રાજસ્થાન ખાતે મતદાન થનાર હતું પરંતુ હવે વિધાનસભાની ચૂંટણીઓનું રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની તારીખો બદલાઈ છે અને એ તારીખ હવે નક્કી કરાઈ છે પચીસ નવેમ્બર જે પહેલાં હતી ત્રેવીસ નવેમ્બર સમગ્ર મામલે વિસ્તારથી માહિતી મેળવીશું પ્રતિક પાસેથી પ્રતિક કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી પાંચ રાજ્યોની ચૂંટણી જાહેર કરી હતી કે જે રાજ્યોમાં વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થયો હતો પાંચ રાજ્યોની જો વાત કરવામાં આવે તો રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ છત્તીસગઢ મિઝોરમ અને તેલંગાણા આ પાંચ રાજ્યોમાં ચૂંટણી જાહેર કરવામાં આવી હતી કારણ કે આ પાંચે રાજ્યોનો વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો હતો અને આ તારીખની જો વાત કરવામાં આવે તો અગાઉ પચીસ ત્રેવીસમી નવેમ્બરના રોજ તમામ રાજ્યોમાં મતદાન થવાનું હતું પરંતુ કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી ફરીથી જાહેરાત કરવામાં આવી છે કે રાજસ્થાનમાં જે વિધાનસભાની ચૂંટણી થવાની છે તેના મતદાનની તારીખ હવે ત્રેવીસના બદલે પચીસ નવેમ્બરે કરવામાં આવશે કારણ કે ત્રેવીસ નવેમ્બરે તમામ જે પાંચ રાજ્યોમાં મતદાન થવાનું હતું તેની અંદર જે ચૂંટણી પંચનો જે કહી શકાય સ્ટાફ છે તે સ્ટાફ વ્યસ્ત રહેવાના કારણે કેટલીક જગ્યાઓ ઉપર તકલીફ પડી શકે તેવી શક્યતા હતી અને આજકાલથી જે તારીખ છે તે બદલવામાં આવી છે પરંતુ જે મત ગણતરી માટેની તારીખ છે તે તારીખ યથાવત રાખવામાં આવી છે ત્રીજી ડિસેમ્બરના રોજ તમામ જે પાંચ પાંચ રાજ્યોમાં મતદાન થવાનું હતું તેનું મતગણતરી છે ત્રીજી તારીખે થવાની છે એટલે કહી શકાય કે ફક્ત રાજસ્થાન રાજ્યની જ જે વિધાનસભાની ચૂંટણી છે તેના માટેની મતદાનની તારીખ છે તે બદલવામાં જી આભાર પ્રતીક સમગ્ર માહિતી આપવા બદલ તો રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની તારીખો બદલાઈ ચૂકી છે હવે આગળ વાત કરીશું વર્લ્ડ કપની સૌથી મસ્ટ અવેટેડ મેચ એવી ભારત એટલે કે ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાનની મેચની કરીશું વાત કારણ કે મેચ હવે થવા જઈ રહી છે ચૌદ તારીખ નક્કી છે શનિવારનો એ દિવસ છે અને અમદાવાદના તમામ રસ્તાઓ એ દિવસે સુમસામ થઈ જશે એ વાત પાકી છે પરંતુ હવે સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને ઘણા પગલાં લેવામાં આવ્યા છે

બે દિવસ અગાઉ જ ગુજરાતમાં જ્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો આ મેચ નિહાળવા પોતાના પરિવાર સાથે આવવાના હોય તેમને એરપોર્ટ રેલવે સ્ટેશનથી સ્ટેડિયમ સુધી આવવા જવાની કોઈ બી પ્રકારની તકલીફ ના પડે ટ્રાફિક વ્યવસ્થાઓ સારી રીતે થઈ શકે મેચ જોવા આવનાર સૌ લોકો સ્ટેડિયમમાં સારી રીતે મેચને એન્જોય કરી શકે તે માટે ગૃહ વિભાગ દ્વારા બધા જ વિભાગો જોડે મળીને મેચની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે ભારત પાકિસ્તાનની મેચ કે જેની તમામ લોકો આતુરતાથી રાહ જોઈને બેઠા છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ટિકિટો જ્યારે જ્યારે ઓનલાઈન વેચાવા માટે મુકાય છે છે ત્યારે તુરંત જ વેચાઈ જાય અને જ્યારે મિનિટ 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 કે કે બાદ જો તમે ટિકિટ લેવા માટે પહોંચો તો એ ઓનલાઈન પણ આપને ટિકિટ નથી મળતી પરંતુ હા સોશિયલ મીડિયા ઉપર કેટલીક ટિકિટો વેચાઈ રહી હતી અને એ ટિકિટોને લઈને ખૂબ જ મહત્વની બાબતો સામે આવી છે એક યુવકની ક્રાઇમ બ્રાન્ચ ધરપકડ કરી છે કારણ કે ભારત પાકિસ્તાનની મેચોની

पेंट अरुण क्या बार जबरदस्त उत्साह है मैं भी जाता हूं, इस देखता हूं, और मैं चेयरअप भी करता हूँ ऐसे में तिरंगा पेंटिंग में घूमता हूँ और जबरदस्त उत्साह में दिख रहा हूँ जैसे ओलम जैसे यहाँ पर हम वर्ल्ड कप का पहले इंतजार कर रहे थे वो इंतजार आ गया और सबसे नज़र सबकी बड़ी नजर यहाँ पर इंडिया और पाकिस्तान के

ની કબજે કરી છે સાથે ચાર આરોપીઓને પણ કબજે કર્યા છે કુલ એકસો આઠ ટિકિટો અહીંયાથી કબજે કરવામાં આવી છે જે એક પેજ ઉપર ત્રણ અલગ અલગ કલર પ્રિન્ટ કાઢવામાં આવી હતી અને ટિકિટની આ આબેહૂબ કોપી કરીને તેનું વેચાણ કરવામાં આવતું હતું અલગ અલગ

સમાચારમાં આગળ વાત કરીએ નવરાત્રીમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડવાની શક્યતા છે અમદાવાદમાં પહેલા અને બીજા નોર્તે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે નવરાત્રીમાં વરસાદની આગાહી કરી છે રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને સોળ ઓક્ટોબરે પંદર અને સોળ ઓક્ટોબરે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે આ સાથે જ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદની શક્યતાઓ છે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે

અને મંડળ સાથે આચાર્ય સાથે વાત કરતાં આ શિક્ષિકાને બે દિવસ પહેલાં જ જ્યારે ઘટના બની ત્યારે એમને રાજીનામું લખાવી દેવામાં આવેલું છે પરંતુ આ આવા શિક્ષકો બાળકોને અને સમાજને અને શિક્ષણ વિભાગને બદનામ કરે માર મારે આવું કરી અને આવું અધમકૃત્ય કરે એ ચલાવી ન લેવાય આ શિક્ષકને આપણે શિક્ષણમાંથી બરતરફ કરવા માટે હું મંડળને કહી દઉં છું રાજીનામું લખાવ્યું છે પરંતુ હવે બીજે પણ આવું ઘટના ન બને એવું કાળજી રાખવામાં આવશે